નમસ્કાર. પૈસો ભૂલાવે ભાન, ચેતીને રહેશો. પૈસા કરે એવું કોઈ ન કરે એ હંમેશા યાદ રાખજો. સંબંધોનો સુખ અને દુઃખનો બંનેનો આધાર એટલે પૈસો. પૈસા જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે, પણ પૂરું જીવન નથી. સંબંધોનો સૌથી દુશ્મન એટલે પૈસો. હંમેશા સંબંધોમાં તૂટવા માટે પૈસા જ નિમિત્ત બને છે. આપણે સંબંધોથી વધુ પૈસાને મહત્ત્વ આપી દીધું છે, જેના કારણે સંબંધો ઉપર અસર થાય છે. સંબંધોમાં જીવન હોવું જરૂરી છે, માત્ર પૈસામાં જ નહીં. હક વગરનો પૈસો લેવો કે નીતિ વગરનું લેવું, અથવા તો પૈસાથી સંબંધોને જે તોલીએ છીએ તો એ જીવનને ઝેર બનાવે છે. પૈસો એટલો બધો માણસના મગજ ઉપર આવી થઈ ગયો છે, દરેક જગ્યાએ પૈસા સિવાય બીજું વિચારવાનું જ બંધ કરી દીધું છે. અને માણસ સંબંધોને સમજવાનું ભૂલી ગયો છે. ક્યારેક નજીકના માણસો, પોતાના માણસો પૈસાને કારણે દુઃખી થાય છે. પૈસો માણસને સારું સુખી જીવનમાં રહેવા માટે છે અને સુવિધાઓ માટે છે. જેને સંબંધોની બહાર રાખશું ને તેટલા આપણે સુખી થઈશું. સંબંધોમાં માણસ માટે તો પૈસો ફક્ત લાગણી ભર્યો વ્યવહાર કે આત્મીયતા ભર્યું વર્તન જ સંબંધોને જોડી રાખવામાં મદદરૂપ થાય છે. અને પૈસામાં આવતો અભિમાન, ઈગો, પાવર જ માણસને માણસથી દૂર કરી નાખે છે. અને જો આપણે પૈસાને ગૌણ રાખશું તો સારા સંબંધો જરૂર બની રહેશે, સાથે સંબંધોમાં હળવાશ પણ રહી શકશે. આજના સમયમાં પૈસો સિક્યુરિટી માટે ખૂબ જરૂરી છે, પણ સંબંધો જોડવા માટે તો લાગણી ભાવ અને વિશ્વાસ જ જરૂરી છે. પૈસો અને સંબંધ માણસના જીવન સાથે એક જ સરખો અને મહત્વપૂર્ણ ભાગ જોડાયેલો છે. માણસનું બાહ્ય જીવન છે તે પૈસાથી બનેલું છે, અને આંતરિક જીવન છે તે સંબંધોથી બનેલું છે. એટલે જેના વગર જીવવું અશક્ય છે. જેટલું વહેલું સમજાશે એટલા જ આપણે સુખી બની અને જીવી શકશું. પૈસાથી ક્યારેય ભાવનાઓ, લાગણીઓ કે પ્રેમને ખરીદી શકાતા નથી, અને સંબંધો પણ નથી મળતા. જેનું મૂલ્ય સૌથી વધુ હોય છે એ પૈસાથી મળતું સુખ ગેરંટી વગરનું અને ટેમ્પરરી હોય છે, તેમજ ગણતરીમાં પણ ટૂંકું હોય છે. તેથી પૈસાને કારણે ઘણા સંબંધો તૂટે છે, પોતાના પણ પૈસાને કારણે દૂર થઈ જાય છે, જેથી નુકસાની પણ ખૂબ વેઠવી પડે છે. જીવનમાં પૈસાને માત્ર ને માત્ર સુવિધા સગવડતામાં વાપરો, સંબંધોમાં ક્યારેય નહીં, જેથી સંબંધો સ્વસ્થ મજબૂત બની રહે. આપણે સમજવું જોઈએ કે સંબંધો શું છે અને પૈસા પણ શું છે. ત્યારે જ્યારે સમય નીકળી જશે એ પહેલાં જો સાચું મહત્વ નહીં સમજીએ તો આપણે સંબંધોને બચાવી નહીં શકીએ. જય શ્રી કૃષ્ણ.